કહેતો હોય છે પૂંછડે હાથડે તો દોરડા જેવો છે ત્રીજો માણસ એમ કહે છે કે સુપડા જેવો છે કાને આથડ આડે છે સુપડા જેવો છે ચો ચોથો એમાં કે થાંભલા જેવો છે પગે મૂકતા હોય છે તો પાંચમો એમ કહેતો હોય છે કે ના 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 એવું નથી પણ હાથી નથી આ એક ધર્મ છે ધર્મ એ વિન્ડો છે ધર્મ એ બારી છે નાનો માણસ મોટો માણસ એથી મોટો માણસ નાનું બાળક જેવી રીતે નાનું બાળક રોડ જોતો હોય છે બારીમાંથી માત્ર રોડ જોતો હોય છે એનાથી મોટો માણસ ઊભો થઈને જોતો હોય છે બારીમાં જોતો હોય છે માત્ર રોડ જોતો હોય છે એનાથી મોટો માણસ ઊંચો જઈ અને જોતો હોય છે તો માત્ર રોડ જોતો હોય છે એ વિન્ડો છે ધર્મ એ બારી જો ધર્મને ભગવાનને ભક્તની પામવા માટેની ધર્મ એ જોવા માટેની બારી છે જેને જેવી દ્રષ્ટિ એની એવી સૃષ્ટિ એ ધર્મ એ ધર્મ ઉપર જે માણસ ધ્યાન આપતો હોય છે એ ધર્મને કર્મનો મર્મ સમજવા જેવો છે ધર્મ કર્મ ધર્મનો કર્મ મર્મ સમજે ત્યારે માણસ ત્યાગી બને છે અને જે ત્યાગી જે બને છે એ માણસ યોગી બને છે યોગી જે બને છે એ માણસ પછીના જન્મમાં કદાચ બહુ જ ભેગું થાય તો એ ભોગી પણ બનતા હશે ધર્મ એ કહે છે કે ધર્મ એવું નથી કે હિન્દુ ધર્મ ધર્મ છે મુસલમાન ધર્મ ધર્મ છે પારસી ધર્મ ધર્મ છે એવું નથી પણ માનવ ધર્મ એનાથી શ્રેષ્ઠ છે માનવ ધર્મ માણસ પોતાના ધર્મને સમજે કે મારે શું કરવું જોઈએ હું કોણ છું આપે પણ એ બહુ વિચારવા જેવું છે જો ડૉક્ટર એમ સમજે હું કોણ છું વકીલ એવું સમજી જાય હું કોણ છું મિનિસ્ટર એવું સમજે હું કોણ છું મળી છે આ મળી છે આ જિંદગી તો જીવન જીવવામાં મજા છે પણ જીવતા જો આવડે તો મળ્યો છે અધિકાર મળ્યો છે ધર્મ માણવાનો અધિકાર મળ્યો છે ધર્મ માણવાનો અધિકાર અ ન નીકળી જાય જો અધિકારમાંથી આગળનો નીકળી જશે તો માત્ર રહેશે ધિકાર પણ અધિકાર અને ધિક્કારમાં બહુ ફરક છે આજકાલ પૈસા અને પૈસા એ ધર્મ થઈ ગયો છે આજકાલ મંદિરો એ ભગવાન બની ગયા થઈ થઈ ગયા છે આજકાલ પૈસા એ મહાન છે પૈસા થી જ બધું બનતું હોય એવું નથી ભગવાન અને ભગવત ભગવતો પરથી ભગવાન તો એવું માન્યું છે અને એવું કીધું છે કે હે મનુષ્યો તમે ફક્ત અમને અમારી અમારી યાચના કરો બધું અમે તમારું પૂરું કરીશું પણ આજનું યુગ જોતાં એવું લાગે છે કે અને હોઈ શકે આજે એક અબજ અને સત્તર કરોડ અને ઓગણત્રીસ લાખ વર્ષમાં ઓગણપચાસ હજાર તે સત્તર વર્ષમાં આવા દેશ ઉપર આવા વર્લ્ડ ઉપર કેટલા તોફાનો ધર્મના કર્મના અને મર્મના થયા છે ત્યારે આજે આપણે વિચારીએ તો ના નહીં પણ બે હજાર અને પં પંચાવન વરસ વિક્રમ સંવદના થયા જે વર્લ્ડમાં ફેમસ છે વિક્રમ રાજા હિન્દુસ્તાનમાં થયા અને એના નામે ડાયરીમાં લખાતું થઈ ગયું કે વિક્રમ સંવત બે હજારને સત્તાવન થઈ બીજો ધર્મ એ થયો મુસલમાન ધર્મ આજથી ચૌદ ચૌદસો ને વીસ વર્ષ થયા અને પારસી ધર્મ આજથી તેરસોને સિત્તેર વરસ થયા અને સ્વામિનારાયણ ધર્મ આજથી બસોને વીસ વરસ થયા હવે એ ધર્મની તાણાવાણીમાં આપણે જો જોઈએ તો બધા એમ જ કહેતા હોય છે કે આઈ એમ સમથિંગ હું જ બધું ચલાવું છું મારાથી બધું ચાલશે હું જ બધું કરું છું મારા હું જ કરી શકું છું એમ ધર્મના મર્મને સમજી અને ધર્મને ઘણા રીતે વર્ણ્યો છે એ ઘણા માણસો એમ કહેતા હોય છે તે આગમાં ભગવાન છે તો ઘણા માણસો એવું કહેતા યોગમાં ભગવાન છે તો ઘણા માણસો કહેતા હોય કર્મમાં ભગવાન છે અને ઘણા માણસો એમ કહે છે ગ્રસ્તીમાં ભગવાન છે પણ જે ગ્રસ્તમાં છે ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ ગ્રસ્તાશ્રમમાં જ યોગાશ્રમ છે ગ્રસ્તાશ્રમમાં સાધુ સંતો સ્વામીઓ પ્રગટ થતા હોય છે અને એ વિચારતા હોય છે પણ ઘ્રસ્તાશ્રમમાંથી જ આપ્યાદસ્ત થયો છે કે જેવી રીતે કે સુખદેવજી માના પેટે જન્મેલા અને શ્રીમદ ભાગવત પુરાણ એમણે લખેલું છે અને એમણે પણ બતાવ્યું છે કે ઘ્રસ્થાશ્રમ ના હોત તો સંન્યાશ્રમ ના હોત અને માને પૂછ્યું કે મા હું જઉં છું ત્યારે કીધું કે બેટા મારી અંતિમ ક્રિયામાં તું આવજે મારી અંતિમ ક્રિયા કરજે ત્યારે પાછું કીધું કે મા ના ખોડા છોડીને જવાય નહીં એટલે સુખદેવજીએ કીધું કે ધન્ય હો ઘ્રસ્થાશ્રમ ગ્રસ્તાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચે માથામાં પાઘડી અને પાઘડીમાં માથું એવું આપણે કહી શકીએ તો ના નહીં કોઈ ખરાબ નથી અને મારી દૃષ્ટિ પણ એવી નથી કે માતાજીને માનો અને શિવજીને માનો બીજાને ન માનો ત્રીજાને ન માનો ચોથાને ન માનો એવું નથી ધર્મની એ બારી છે એવું માનું છું ખેડામાં આપણે આવડી મોટી સંસ્થા ચલાવીએ છીએ મંદિર ચાલે છે તો મંદિર ઉપર જોયું કે પેટી નહીં દાન નહીં તો એ દાન વગર આવડી મોટી સંસ્થા કેમની ચાલે છે બહુ થોડીક રમૂજી જેવી આ વાત છે હું ઘણી સંસ્થાઓમાં ગયો છું દરેક નાત જાતના ભેદભાવ સિવાય હું જાઉં છું પણ સાદી ભાષા મને બીજી લેંગ્વેજ આવડતી નથી પણ દાન પેટી હોય છે અને પેટી ઉપર શબ્દો લખેલા હોય છે દાન પેટી પેટીમાં પૈસા નાખો દાન પેટી પેટીમાં પૈસા ના ખો દાન પેટી પેટીમાં પૈસા ખોઈશ નહીં ફક્ત ભગવાન ઉપર આધારિત બની જાય અને હું એવું માનું છું અમારા કોઈ કાર્ય અધૂરા રહ્યા નથી પેટી દ્વારા જો કરશો તો પેટી સાચવવી પડશે પેટીમાં લોકો તોડી ના જાય એના માટે સાચવવું પડશે જે ગાડી રાખતા હોય એને વીમાની ચિંતા હોય છે ગાડી રાખતા હોય એને પેટ્રોલની ચિંતા હોય છે ડ્રાઈવરની ચિંતા હોય છે પણ જે લોકો ગાડીઓ રાખતા હોય છે એને વીમાની જરૂર નથી પેટ્રોલની જરૂર નથી ને ડ્રાઈવરની જરૂર નથી જે ગાડીઓ રાખતા હોય જેવી રીતે અનેક ગાડીઓ અનેક દીકરાઓ અનેક ડૉક્ટરો અનેક વકીલો અનેક બેરિસ્ટરો અનેક નાત જાતના માણસો અમારા ત્યાં હિન્દુ મુસલમાન પારસી શીખ ઇસાઇ બધા જ સલાહ અને માને માનતા હોય છે એનો અર્થ એવો નથી કે કેમ છે ફલાણા માણસો અમારા ત્યાં આવ્યા એવું નથી એ સૂરજ ઉગ્યો છે એટલે સૂરજને સૂરજ માણસો માનવા આવે છે દાનપેઢી મારી દ્રષ્ટિએ દાન તો દેવો આપતા હોય છે દાન લેતા ન હોય આ માત્ર ખેડા પૂરતું હું કહું છું બીજા બધાને લાગે ના લાગે એ તો આ શ્રોતાઓ પર આધાર રહ્યો પણ ખેડા ઉપર એ છે કે દેવો દાન આપતા હોય છે દાન દેતા હોય છે અને જે દાન દે એનું નામ દેવ છે લે તો માણસો જ લેતા હોય છે એવું માનું છું અને અત્યાર સુધી ચાલે છે અને ચાલશે સો ટકાની વાત છે એમ કોઈ શંકાનું સ્થાન નથી ખેડામાં પાઠોત્સવ ચાલે છે ઘણા વર્ષોથી ચાલે છે તો એ કેમ ચાલુ કર્યો અને કેટલા વર્ષથી ચાલે છે જી પાઠોત્સવ એટલા માટે થયો અમારો છાલ આવી માં માયે આપી અને અમારા પડતીના દિવસો ગયા અમારી પાસે નાનું મંદિર હતું અને મંદિર અમારી બહુ દુર્બળ દશા ત્યારે એકસો ને ત્રીસ રૂપિયામાં મેં વેચી દીધેલું અને તે પછી મારી પર ભયંકર આફતો હોય અને આફતો હોય પછીથી મેં નક્કી કરેલું કે હવે મારે જીવવું નથી અને મેં સો ટાકા નક્કી કર્યું કે હું આ બહેરા છોકરા મૂકીને જતો રહું અને રોટલા પૂરા થાય એવું નહીં હરાજી આવેલી કારખાનામાં એટલે ટ્રબલમાં આવી ગયેલો અને બાવીસ ટીન નામની દવા મેં લાવી દીધી ઘરે અને પીન ઊંઘી જવું ત્યારે ત્રીજા દિવસે માએ આવીને કીધું મારું મંદિર પાછું લાવી દે પાછું અમે ભાદરવા સુધી વધી ચૌદસના દિવસે અમે પાછું લાવ્યા અને પ્રગતિ થઈ અને આબાદી થઈ છાલ આવી અને અમે ગર્વ કરના હતા ત્યારે માએ આવી અને જમણા હાથના ફિંગરથી આ છેલ્લી આંગળીથી બીજા નંબરની આંગળીથી નકશો બતાવ્યો કે આપણા કારખાનાની પાછળ એક જગ્યા છે એ જગ્યા તને આવતીકાલે ભાઈ મોમીડનભાઈ છે એ વોરાભાઈ એ તમને આપવા આવશે તમે ના પાડતા નહીં અને એ ભાઈ હું કથા કરતો અને એ ભાઈ આવ્યા એ તમારે મકાન બાંધવું હોય તો મારે જમીન વેચવાની છે ઈ એનું નામ ઇબ્રાહીમભાઈ ત્યારે વોરા મેં મેં ભાઈ બે ચાર માણસોને કહી દીધેલું પટેલ રણછોડભાઈ કિશોરભાઈ એ મને આવું થયું છે રાત્રે જમીન વિશે અને બધી વાત કરી ત્યારે કથા અમારી ચાલુ થઈ રણછોડભાઈ આવ્યા ઈભુભાઈ અને અમે જમીનનું બાનું આપ્યું અને અમને અમારી આંગળીથી માની આંગળીએથી અમને નકશો કર્યો આમ 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 કર્યું આમ કર્યું આમ નિશાની કરી કીધું કે આ બાજુ તમે રહેજો આ બાજુ મંદિર બનાવજો ત્યારે હકીકત માનવા જેવી નથી પણ એ અમે સત્યાવીસો રૂપિયાથી આશરે જમીન રાખી અને મકાન બાંધવાનું નક્કી કર્યું અમને મકાન માલિકે બહુ પચવેલા ભાડું ચડી દેલું પણ માએ સંકેત કર્યો મકાનનું પાયા ખોદ અને નાનું એવું માટીનું ઘર કરવું પણ સવારમાં ના રાત્રે માયા માએ આવીને કીધું કે પાયા ખોદો સિમેન્ટું લાવું છું અને બહુ ચમત્કારિક આ વાત છે એવું કહે તો ચાલે ચકલાશીના પટેલ આવ્યા અને કે તમે ઘર બનાવો છો હા મારે બે નંબરનો સિમેન્ટ આપવાનો છે કે અને મારી પાસે નીલ સ્ટોક કરવાનો છે એટલે તમે પૈસા મને ગમે ત્યારે આપજો પણ સિમેન્ટ તમે લઈ જાઓ એટલે સમદ્રાના ચેકપોસ્ટ પર સિમેન્ટ હતો હું ટ્રેક્ટર લઈ લેવા ગયો સમદ્રાના ચંદુભાઈ ચુનીભાઈ પટેલ હતા મેં એમને કીધું હતા કે આપણાથી લેવાય નહીં અને હું ગભરાઈ ગયો મેં કે આપણે લેવું નથી ઘરે આવીને શું તા મેં અને રાત્રે આવીને કીધું કે ગભરીશને ઇન્સ્પેક્ટર સિમેન્ટ આવશે બીવા જેવું કંઈ છે નહીં એટલે ઇન્સ્પેક્ટરે અમને બીજા દિવસે સિમેન્ટ ઉતાર આવ્યો અને તેવીસ દિવસમાં અમે મકાન આખું પૂરું કર્યું અને બે માળનું અને મારા બાબો કા ઉત્તમ ભગત એણે કીધું કે ઉપર હું બેસવાની છું એટલે મેળા ઉપર માતાજીનું મંદિર કરજો એવો આદેશ આપ્યો અને અમે મંદિર બનાવ્યું અને ત્રેવીસ દિવસનું બાંધકામ એ પૂરું થયું આજે તોડી નાખી અને સંગીમરમરનું પથ્થરનું મંદિર બન્યું છે એ કેટલા રૂપિયાનું બન્યું છે એ ખબર નથી ક્યાંથી આવે ખબર નથી નો ડોલેશન નો ગ્રીટ નો વાઉચર ના ચીઠી ના દાન આપું છું ના બે નંબર ના ચાર નંબર બધા બાવન અને બાવન પત્તાની બાજી ઓપન છે જેને જોવી હોય ને જોઈ શકે છે પેલું જે લાકડાનું મંદિર હતું એ ભાડાના મકાનમાંથી અમે મલાતજના મલાતથી ઘોડાબકી લાવ્યા વસોની બેન્ડ બાજા લાવ્યા ઉત્તરાયણના દિવસે ચૌદમી જાન્યુઆરી દિવસે અમે ઘોડાબગી કરી ઉત્તરાયણના દિવસે અને પંદરમી ફેબ્રુઆરી મુહૂર્ત આવ્યું જો ભાડાના મકાનમાંથી નવાના ઘરમાં નવા ઘરમાં માતાજીને લાવવા અને માતાજીનું પધારવું એવું અમે નક્કી કર્યું નવચંડી યજ્ઞ કર્યો અને ફરી ચૌદસ ચૌદમી જાન્યુઆરી ફરીવાર આવી ત્યારે અમે નક્કી કર્યું કે બહુ સરળ દિવસો છે આપણે કંઈ તૂટી ગયા નથી માયા સારા અવસરો મૂક્યા છે લાવો આપણે બીજી વખત ઉજવીએ ત્યારે ચૌદમીની ઉતરણના દિવસે અમે બાનું આપવા ગયા વસો અને ઘોડાબકીનું મલાત જ આપવા ગયા એમ બીજો વર્ષે અમે એવું કર્યું એમ કરતાં કરતાં અમે એમ કર્યું કે દર તે તેર ચૌદ અને ચૌદ અને પંદરમી ઉજવવી એના કરતાં 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 અમે એટલા સુધી આવી ગયા અને ભાવુકો વધ્યા ભક્તો વધ્યા માને માનનારા વધી ગયા એટલે તેર ચૌદને પંદર બહુ ધામધૂમથી સોનાના ચાંદીના ગરબાથી આજે પાઠવસ્તવ નામે ઓળખાય છે એ એ પાઠોત્સવનું નિશાન એ છે કે ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં અમે ચૌદમી જાન્યુઆરીએ વાસતે ગાજતે વાજા સાથે અમે ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં આવ્યા અને પંદરમી ફેબ્રુઆરીએ અમે નવચંડી યજ્ઞ કર્યો એ ત્યારથી અમે તેર ચૌદ પંદર ચૌદ પંદર ઉજવતા હતા અને પછી સેવકોની માગ વધી અને અમે પહોંચી ના વળ્યા એટલે તેર તારીખ વધારી તેર ચૌદને પંદર વધારી આજે સિંહ આવતા હોય છે હાથીઓ પંદર સત્તર આવતા હોય છે અને બહુ બહુ જનમેદની આવતી હોય છે સાત આઠ લાખ સાતથી આઠ લાખ માણસ જમતા હોય છે એનું કોઈ ડોલેશન નથી નો વીઆઈપી ટ્રીટમેન્ટ કોઈ પણ માણસ હોય મોટો હોય નાનો હોય કે કોઈ પણ ડિગ્રીવાળા હોય પણ અમારી સાથે જ જમવાનું અને અમે એમને મૂકીને જમીએ નહીં પરદેશના હોય વિદેશના હોય જે કંઈ હોય એ પણ જમવાનું એક સાથે કોઈ બ્રાહ્મણો જમવારતા નથી અથવા તો કોઈ કુપન ભેટ નથી અથવા તો આ માણસ પરદેશના છે એમને વીઆઈપી એવું નથી એક જ પંકતે જમીએ સાત આઠ લાખ માણસો જમતા હોય છે એ પાઠવસ્થાનનું આવું છે આપણે છે તે ખેડામાં સંઘ ચાલુ કર્યો તો એ કેમ ચાલુ કર્યો અને કેટલા વર્ષોથી તે ચાલે છે આજનો સંઘમાં તો બહુ જ માણસો હોય છે આજનો જે સંઘ છે એ વીઆઈપી છે જે સંઘ નીકળતા હોય છે ગુજરાતભરમાંથી મા મહારાષ્ટ્રમાંથી મદ્રાસથી કલકત્તાથી ગમે ત્યાં પણ ખેડા ભગવતી મેરડીમાંનો સંઘ એ નોંધનીય છે ખેડા મેરડીમાંનો સંઘ એક યુનિવર્સિટી છે એટલા માટે સાથે ચાલવું બંધારણ એવું છે ત્રણ બેનો સિવાય બહાર ના જવું કુદરતી હાજર થાય ત્રણ બહેનોએ જવું ત્રણ ભાઈઓએ જવું વચ્ચે કોઈપણ જાતનો બહારનો નાસ્તો ના લેવો મા તરફથી જ બધું ભોજન ભજન અને ચાય પાણી બધું થતું હોય છે એટલે એક પણ પૈસો ખર્ચો નથી હોતો આ સંઘનું આયોજન આજથી ઘણા વર્ષો પહેલાં અઢારે સત્તર અઢાર વર્ષ પહેલાં અમે ગામ ચંડીસરમાં અમને આમંત્રણ આપેલું અને ત્યાં ઉજાણી કરવાની હતી અને મને આમંત્રણ આપ્યું કે આપ પધારો ત્યારે અમે એક નાનો એવો રથ બનાવ્યો ચંડીસર એ ધોળકા તાલુકાનો ગામ છે દસ જિલ્લાનું છે અમદાવાદ જિલ્લાનું અને ત્યાં ખોડિયાર માતાજી અને મેરડી માતાજીનું મંદિર ત્યાં દર્શન એમને બોલાયા અને ત્યાં અમે બકરો જોડી અને રથ લઈને નીકળ્યા અને એ સંઘ પહેલો સંઘ લઈને અમે ત્યાં ગયા એટલે અમે નક્કી કર્યું કે એકવી પાંચે ફરી વળી પાછું જોઈશું એમ કરતાં અમે એકવી પાંચે વળી પાછું કર્યું સંઘનું આયોજન કર્યું અને એમાં અમને સફળતા એ મળી કે દારૂ વ્યસન ખોટા લક્ષણો મસાલા અથવા તો જે પિકનિક પાર્ટીઓથી જે મશગુલ થતા માણસો ને દારૂ દોરા ધાગા એમાંથી બહાર કાઢવા લેક્ચરો કરવા અને વ્યસન મુક્તિના સદાચારો બનાવવા આવો અને અમને બહુ એમાં રિસ્પોન્સ મળ્યો છે અને એમાં બહુ જ અમે એમ માનીએ છીએ કે આ માં કરી શકતા હોય છે હું આપને સંઘનો જો પરિચય આપીશ તો ના નહીં અમે એક વખત નકટીભાવ સંઘ કાઢ્યો અને સંઘમાં રાતનો સમય હતો અને બકરાને રથે જોડેલો રાત્રે વીંછી ખેડ્યો અને બકરો પડ્યો નીચે પડ્યો અને બકરો મરવાની અણી પર આવી ગયો અને બધો સંઘ રોડ પર બેઠો અને જય શ્રી ખેડાવાળી મારું ચરણ કમળ ચિત્ત રાખજો એવા કેશોલાલ મોહનલાલ ભટ્ટ બ્રાહ્મણે આ ધૂન કરી બધા ભાઈઓ બહેનો રડવા માંડ્યા અને ધૂન કરી તરત જ લગભગ અડધો પોણા કલાકમાં એ બકરો મરી ગયેલો એવો જાહેર થયેલો અને એ બકરો જીવતો થયો તે પછીના છ સાત વરસ એ બકરો જીવ્યો અને ત્યારથી અમે માની બેઠા કે આપણે જ્યાં સુધી થાય ત્યાં સુધી કરીએ પણ આ એકવી પાંચનો સંગ બહુ તાપ હોય છે ભગવતી શ્રી મેલેડીમાં ખેડા એક પ્રસંગ એવો હોય છે બહુ ઠંડી હોય છે અને એક પ્રસંગ એવો હોય છે બહુ તાપ હોય છે અને આ બહુ દેશ વિદેશના માણસો જેને તા સુરત નથી જો એ માણસોમાં ભાગ લેતા હોય છે કોઈ બીમાર પણ નથી પડતા બહુ જો બહુ મજા આવતી હોય છે એમાં તમે ભારતીયોને તો ભારતમાં મદદરૂપ થાવ છો જ પણ તમે પરદેશમાં આવીને પરદેશીઓને જેને કોઈને ભારતીય ભાષા નથી આવડતી તે લોકોને મદદરૂપ થાવ છો તો તે કેવી રીતના થાય છે યાદ એવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમું થશે નમું થસશે નમો નમા હું એવું નક્કી કરું કે આજે મારે જેલમાં જવું છે નેરોબીમાં જવું છે લંડનમાં જવું છે જેલમાં કે અમેરિકા જવું છે ઇમિગ્રેશન ઓફિસ હોય તો મને એટલું જ હોય મારી મા સાથે મારી જોડે હું એમની જોડે છું તો મારે બીવાનું ના હોય તો મને એ રીતે મદદ મળી મળી જ રહેતી હોય છે અને હું ઇંગ્લિશ દેશોમાં તો મને ઘણું સારું ફાવે છે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ઓછું ફાવે પણ ઇંગ્લિશમાં તો એટલું જ એટલું સારું છે થેન્ક યુ સોરી યસ સર નો સર થેન્ક યુ સર એટલે આખું પૂરું થઈ જાય એટલે મને ઘણા હેલ્પ કરનારા મળતા હોય છે અને ઘણું સરસ હું પણ એવું મંતવ્ય આપું છું અને એ લોકો મને મદદ કરતા હોય છે અને મને મારી જોડે રહેલા માણસો સેક્રેટરી માફક કામ કરતા હોય અને હું લખાઈ લખીને તે આપતો હોઉં છું અને મને બહુ જ ફ્રિજરોમાં અને ઘણા માણસોનું મદદ કરું મને એમ થઈ જાય કે એ જે છે અંદર એ મારા જ છે અને મારે કંઈક કરવું જોઈએ એટલે ઘણા માણસો આજે પણ મને બહુ સરસ અનુભવ થયો છે કે જેલની અંદર મને પરમિશન મળી જે મહાનુભાવોથી નથી થઈ એ મને દસ મિનિટમાં મને પરમિશન મળી અને દરેક ક્યાદીઓને હું મળ્યો છું પ્રેમથી ઘણા માણસો ઘણા કેદીઓ રડી પડ્યા કે આપતો તો મજે હો મજે મજે નેરોબીમાં મારું નામ મજે પાડ્યું છે માડીના બદલામાં મજે એટલે વડાપ્રધાન જેવા મજે એટલે બાપના બાપ જેવા મજે એટલે માના મા જેવા હું મજે નથી આપ મજે છે અને હું એવો સંકલ્પ કરું છું અને એવું વિચારું છું હું દરેક જેલમાં જઈશ અને દરેક લોકોને સદાચારમાં લાવવા એવું મારી ઈચ્છા છે આપ તો જાણતા છો કે દેશ અને વિદેશોમાં સુખ અને સાયબી પુષ્કળ છે એમાં ઘણા સારા ઘરના છોકરાઓ અને ઘણા દીકરાઓ એવા ફસાઈ ગયા છે ડ્રગમાં ડ્રિંગમાં એવા બહુ જ વ્યસનોમાંથી રચ્યા પચ્યા છે પોતાની જાતને તોડી નાખી છે પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું છે અને એમાં સત્સંગ અને માનો સાથ આંખથી આંખ મિલાવે છે અને માનો અહેસાસ કરે છે અને પવિત્ર જીવન બનાવી અને પોતાના કરેલા કાર્યોથી પ્રચારતાપ કરી મા પાસે માફી માગે છે અને હું કોઈ દિવસ નહીં કરું એવું લખી નહીં આપે છે અને વાણીથી પ્રદર્શિત કરે છે ત્યારે મને એમ થાય કે આજનો દિવસ બહુ સારો ગયો એવું માનું છું આપણે ખેડામાં તાવો થાય છે તો તાવાનું મહત્વતા શું છે અને તાવો કેમ કરીએ છીએ માણસો માનતા હોય છે અને ખેડામાં ચાલે પણ છે જેવી રીતે માણસો એમ કહેતા હોય છે કે હે માતાજી હે મેલડીમાં હે અંબેમાં હે બહુચરમાં હે મહકાળીમાં મારું ત્યાં દીકરો થશે તો હું શ્રીફળ વધેરીશ મારા ત્યાં દીકરો થશે તો ચૂંદડી ચડાવીશ મારા ત્યાં મારું આ કામ થશે તો હું શ્રીફળ વધેરીશ હું કંકુ ચડાવીશ હું છત્તર ચડાવીશ હું આપની પૂજા કરીશ હું નવચંડી યજ્ઞ કરીશ એમ મેલડીમાંની આગવી શૈલી ન કહેવાય પણ મેલડીમાંની ભક્તિ એ તરત ખબર પડી જાય ઘણી ભક્તિ એવી છે લાઈફમાં એક જ વખત ખબર પડી જાય લાઇફમાં એક વખત ખબર પડી જાય આ તો સારા અને ખોટાના પારખા આવતા રવિવારથી આવતા રવિવારમાં ખબર પડી જાય આ રવિવારે જો ખરાબ હોય તો આવતા રવિવારે તરત હાથ બળી જાય ઘણા માણસોના હાથ બળી જાય પણ એ ભગવાન અને ભક્તની વાત છે કે એ લોકો ખેડામાં તાવાની પ્રથા થઈ તાવા એ તેલમાં ઉકળતા તેલમાંથી અશક્ય કામો શક્ય થતા હોય છે અને અમારા ત્યાં તો ખેડા તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુથી માડી અને બાવા ફકીરો સંતો મહાત્માઓ કોઈ પણ સંપ્રદાયના માણસો તાવાની બાધા રાખતા હોય છે અને એ તાવા ખેડામાં જે થાય છે એ સો બસો ફૂટ ઊંચા સળગતા ધકધકતા તાવા એટલે કે ઉકળતા તેલને હાથમાંથી લઈ અને જેલને લોકો માડી કહેતા હોય છે એ ના દ્વારા તાવ આપે તો બહુ વિચારવા જેવું છે કે એક વખત એવું બન્યું કે લંડનથી માણસો આવે અને કીધું કે ટીશને કે ભાઈ અહીંયા મેલડીમાંનો તાવો કરવો છે તો શું કરવું તો મશ્કરો જે ઉડાવનારા માણસોએ કીધું કે તમે નડિયાદ જાઓ અને નડિયાદમાંથી કમસારાને ત્યાંથી લોખંડનો તાવો લાવો કઢૈયું લઈ આવો એટલે બેન લંડન હતા બીજું પૂછ્યા સિવાય એ નડિયાદ પહોંચ્યા અને લોખંડનો તાવો લાવ્યા અને લોખંડનો તાવો લાવ્યા પછીથી માડીને આપ્યા માડીએ કીધું કે બેટા આ લોખંડનો જ કેમ લાવી કે મેં સ્ટેશન પર પૂછ્યું તો કે લોખંડનો લઈ જવાનું એટલે હું નડિયાદથી લઈને આવી માડીએ કીધું કે માટી એ પણ એક ધાતુ જ છે માટી એ વાસણ છે તો લોખંડ એ પણ વાસણ છે મારે કોઈ બતાવવા માટે છે નહીં અને ત્યારે આપ નહીં માનો એ માટીના તાવાના બદલામાં લોખંડનો તાવો થયો અને હવે તો લોકો એવું પણ કહે છે કે તાંબાનો તાવ થયો તાંબાનો તાવો થયો પછી પાછા પિત્તળનો તાવો તો પિત્તનો થયો અને ઘણા માણસો ચાંદીનો તાવો તો ચાંદીના તાવાય થયા અને હવે સોનાના તાવા પણ થવાના છે એવું સાંભળ્યું છે પણ એ બધા સાણસી કે કપડાંનો આધાર લેવાતો નથી પણ તે વખતે અહેસાસ થઈ જાય ઘણા ભાવુકોને લેવાનું મન થઈ જાય પણ કદાચ એવું બીતા હોય છે કે કદાચ માતાજી હોય ના હોય અને આપણે બળી મરીશું તો તો નથી અડતા પણ એ ખબર નથી પણ ચાલે છે અને એ તાવાની બાધા બાધાના રૂપમાં ફેરવાય છે અને અમે પણ એવું કહીએ છીએ કે જે તાવો સામાન્ય નથી સામાન્ય માણસ લઈ ના શકે એમ સામાન્ય બાબતોમાં મીઠા ઝઘડામાં તાવાની બાધા રાખતા નહીં આવું અમે પ્રદર્શિત કરીએ એવું બધાને પ્રસારણ કરીએ સામાન્ય બાબતોમાં આવી બાધા પણ તાવાનો અર્થ અંધશ્રદ્ધાનો ડેવલપમેન્ટ નથી તાવાની બાધા એ પછાત વર્ગ માટે નથી તાવાની બાધા એ પૈસાઓ બનાવવા માટે નથી તાવાની બાધા એ આર્ટિફિશિયલ નથી તાવાની બાધા એ હિપ્નોટિઝમ નથી તાવાની બાધા એ સાયકોલોજી નથી પણ શ્રદ્ધાનો વિષય છે અને જો શ્રદ્ધા હોય તો પૂરાવાની કોઈ જરૂર નથી એવું છે માતાજી જો છે તો માતાજીનો કંઈ પુરવાર થઈ શકે એમ છે કે થયો છે આપે જે વાત કરી છે એ વેદોપદ વાત છે આપે જે વાત કરીએ શાસ્ત્રોક્ત છે આપે જે વાત કરી એ ધાર્મિકતાની છે આપે જે વાત કરીએ ભક્તિની છે આપે જે વાત કરી ભક્ત અને ભગવાનની છે આપે જે વાત કરી છે અને આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ બદલ બહુ આપની આગવી શૈલીથી હું માનું છું ધન્યવાદના પાત્ર છે એ અહેસાસ એટલા માટે થતું હોય છે આપ હિન્દુસ્તાનની ધરતી પર પૃથ્વી પર જોશો તો જેટલા સંતો બન્યા છે એટલા ભક્ત અને ભગવાનના બન્યા છે નરસિંહ મહેતા અભણ મીરાબેન અભણ એમ ઘણા સંતો એવા થયા છે આપ જાણતા છો વર્લ્ડ ફેમસ જલારામ જલારામ પણ આપ જાણતા છો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ શિવજી મહારાજ એ પણ એવા મહાન સંતો આપણી ભારતની ભૂમિ પર થયા એમણે ક્યારેય નથી જોયું આપણે જાણ્યું છે કે ઇન્ડિયામાં ગુજરાતમાં અને એ ડાકોર ગામ છે ડાકોરમાં રણછોડજીનું મંદિર બહુ મોટું છે પણ આપે જોયું છે ડાકોરમાં ચાલતા માણસો જનારા બોડાણાના ઘેર જતા નથી અને એ બોડાણાના ઘરે નહીં જવાનું કોઈ કારણ નથી પણ સંતોને જાણવા સંતોના જીવનમાં ડોક્યું કરવું ત્યારે આપ જાણશો કે ભક્તિ શું કરી શકે ભક્ત અને ભગવાનની કથા ભગ ભક્ત અને ભગવાનની કથા એન્ડમાં મંદિરોમાં પ્રસારણ થાય છે ભક્ત અને ભગવાનની કથા એન્ડમાં તીરથધામ થઈ જાય છે અને એ તીરથધામ આપ જોવો છો એ તે દ્વારકા ડાકોર કાશી મથુરા કૈલાસ હરદ્વાર જલારામ એ બધા અન્ય સ્થળો જુઓ અને ભગવાનના છે માણસોના નથી જ્યાં જ્યાં ભગવાન એ ઈચ્છા કરી જ્યાં જ્યાં દેવોએ ઈચ્છા કરી ત્યાં પણ આપ જોશો તો ભક્ત અને ભગવાન શું કરી શકે મક્કા અને મદીના એમાં પણ આપ જોશો તો પણ એ વિચારવા જેવું છે કે જો ભક્ત ભગવાન એ કેવો કેટલા રૂપે અને કેટલા અંશે સાચું છે એ એ પણ એક સારું છે કે ત્યાં બધા તીરથ કરવા જાય છે એ શ્રદ્ધાનો વિષય છે પુરાવાનો વિષય નથી એમ માની બેસે કે આ મારો ધર્મ છે અને ધર્મનો કર્મનો મર્મ જો સમજાય તો માનવતામાં મેઘ જેવા સોનામાં સુગંધ આવી જાય એવું જીવન જીવવાની મજા આવી જાય ત્યારે આપને ખબર પડશે કે ભક્ત ભગવાન એ શું છે બીજું માળી આપનો ઘણો ઘણો આભાર આજે તમે અમારા દર્શન આપ્યા તમારો કિંમતી ટાઈમ તમે આપ્યો અમને અને આપણા હરિભક્તો તરફથી બધા વતી આપનો ખૂબ જ ધન્યવાદ આભાર